નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ રસાયણ વિજ્ઞાનમાં પાર્ટ વનની અંદર પ્રકરણ નંબર આઠ ડી અને એફ વિભાગની અંદર આજે આપણે લેક્ચર નંબર બેમાં મળીએ છીએ આ લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં આપણી ચેનલને ફરજિયાત સબસ્ક્રાઈબ કરીશું અહીંયા લાલ રંગનું જે સબસ્ક્રાઈબ લખેલું બટન છે એને સ્પર્શ કરીશું અને બાજુમાં બેલ આઇકોનને પણ સ્પર્શ કરીશું મિત્રો ગયા ટાઈમે આપણે સંક્રાંતિ તત્વોના નામ કમ્પ્લીટ કરી દીધા પ્રથમ શ્રેણી સાત્વિક માનો ફેકોની કુંજ અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ આપણને શોધતા આવડી ગઈ ઓક્સિડેશન અવસ્થા શોધતા પણ આવડી ગઈ ચુંબકીય ગુણ શોધતા પણ આવડી ગયો અને આજનો ટૉપિક છે મિત્રો રંગીન આયનોનું નિર્માણ કેવી રીતે થાય છે તો હેડિંગ છે અહીંયા રંગીન આયનોનું નિર્માણ સંક્રાંતિ તત્વો ભાગે રંગીન હોય છે તો પહેલી એક શરત ખાસ યાદ રાખવાની છે જે તત્વો એટલે જે સંક્રાંતિ તત્વો કોના કયા છે કે જેની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા હોય કાં તો એ તટસ્થ પરમાણુ હોય કાં તો એ પોતે કોઈ અવસ્થાઓ ઓક્સિડેશન અવસ્થા ધરાવો પ્લસ ટુ હોય પ્લસ ત્રણ કોઈની ઓક્સિડેશન અવસ્થા ધરાવતા કોઈ આયનો હોય એમાં પણ અયુગમિત ઇલેક્ટ્રોન જોવા મળે તો એની એ પોતે કેવા હોય છે રંગીન હોય છે તો રંગીન કયા કયા હશે કે જેની પાસે અયુગમિત ઇલેક્ટ્રોન હશે એ બધા જ કેવા હશે રંગીન હશે અને જેની પાસે આયુર્વેદ ઇલેક્ટ્રોન નહીં હોય એ બધા કેવા હશે રંગવિહીન હશે તો આજનો ટૉપિક આપણે સમજીએ છીએ રંગીન માટે શા માટે જવાબદાર છે આપણે લેબોરેટરીની અંદર કામ કરીએ છીએ પ્રયોગશાળામાં તો કેટલાક રંગીન આપણા એનો જોયા છે તો કોપર જે છે કોપર પ્લસ ટુ રંગીન દેખાય છે બરાબર છે તો આ બધા રંગના કારણ કયા છે તો એ સમજીએ છીએ પહેલી બાબત સંક્રાંતિ તત્વની અંદર થ્રીડી કક્ષક હોય બીજી શ્રેણી હોય તો ફોરડી હોઈ શકે ફાઇવ હોઈ શકે

તો હવે દાખલ થાય છે આ ધરા અવસ્થા છે તો ધરા અવસ્થાની અંદર એ શું કરશે એની અંદર અયુગમિત ઇલેક્ટ્રોન છે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શું કરશે અવશોષણ કરશે પ્રકાશનું શોષણ કરશે અને એ કઈ અવસ્થામાં પહોંચશે ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થા એટલે કે એની ઊર્જા કેવી છે ઊંચી ઉર્જા છે જે ઉત્તેજિત અવસ્થા ત્યાં પહોંચે છે હવે એ પહોંચે છે વાસ્તવમાં સાદા શબ્દોમાં આવું કહેવાય ભાઈ ઉત્તેજિત અવસ્થામાં એ લાંબો સમય ટકી ના શકે અને તરત જ પોતાની મૂળ અવસ્થામાં પાછા આવે કેટલીક વાર એવું બને આપણે કોઈ વાર માર્ક ઓછા આવે પરીક્ષાની અંદર તો આપણા પેરેન્ટ્સ આપણે પપ્પા મમ્મી ગરમ થઈ જાય કેમ ભાઈ આટલા જ માર્ક લાવ્યો કેમ આટલા જ માર્ક આવ્યા એટલે ઉત્તેજિત થઈ જાય છે ગરમ થઈ જાય છે તો એ ઉત્તેજિત અવસ્થા પપ્પાની ઉત્તેજિત અવસ્થા છે એ કેટલા પંદર મિનિટ કલાક સુધી ટકી શકે એક મહિનો સુધી ટકી શકે ઉત્તેજિત અવસ્થા એક કલાક સુધી પપ્પા ગરમ ના ગરમ રહે ના કલાક બે કલાકમાં પપ્પા ઠંડા થઈ જાય એનો મતલબ કોઈ પણ વસ્તુ જ્યારે ઉત્તેજિત અવસ્થામાં આવે ત્યારે લાંબો સમય ના ટકે પોતાની તુરંત જ એ પોતે કઈ અવસ્થામાં આવી જાય ભૂમિ અવસ્થામાં આવી જાય તો ભૂમિ અવસ્થામાં પાછું આવે ઉત્તેજિત અવસ્થામાંથી પાછા ભૂમિ અવસ્થામાં આવે છે એ વખતે શોસેલી જે ઉર્જા છે એનું શું કરી નાખે છે ઉત્સર્જન કરે છે માટે બધા રંગીન દેખાય છે પણ બુકમાં જે શબ્દ આપેલો છે એ બરાબર ધ્યાનમાં રાખવાનો છે લખવાનો છે આ પ્રમાણે કે ભાઈ ઉત્તેજિત અવસ્થા જ્યારે પ્રાપ્ત કરે છે તે ઉત્તેજિત અવસ્થાની જે ઊર્જા જે છે એ કોના જેટલી હોય છે તો પ્રકાશે શોસેલી ઉર્જા પ્રકાશની આવૃત્તિ જે અવશોષણ કરે છે એને જે આ અયુગમિત ઇલેક્ટ્રોન ધરાવતા આયનોએ શું કર્યું અવશોષણ કર્યું પ્રકાશનું એની જે આવૃત્તિ હોય છે એને સમાન હોય છે ઉત્તેજિત ઉર્જા જે હોય છે ઊંચી ઉર્જા એ કોને સમાન હોય છે પ્રકાશે કેટલી ઉર્જા શોષેલી છે એ આવૃત્તિને કેવી હોય છે અનુરૂપ હોય છે હવે દરેક પહેલી તો બાબત બધાના રંગ પણ જુદા હોય છે બરાબર છે તો એની ઉત્તેજિત અવસ્થા અને ભૂમિ અવસ્થાના બધાના મૂલ્યો જુદા જુદા હોય છે કેટલાક આયનો રંગી કેટલા કયાનું રંગીન હોય છે પાણીમાં ઓગાળીએ છીએ

એટલા બધા જ કેવા હોય છે મોટાભાગે રંગીન હોય છે એટલે કે રંગ જે છે લિગેન્ડના સ્વભાવ ઉપર આધાર રાખે છે કેવા પ્રકારનો લિગેન્ડ છે એના ઉપર આધાર રાખે ટૂંકમાં આટલું જ યાદ રાખવાનું અયુગમિત ઇલેક્ટ્રોન હોય અયુગમિત એટલે એકલા દાખલા તરીકે આ પ્રમાણે એકલા અયુગમિત ઇલેક્ટ્રોન હોય એકલા હોય આ પ્રમાણે એ શું કરે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરે ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરે અને એ ઉર્જા કોને સમાન હોય છે અવશોષિત પ્રકાશની આવૃત્તિને અનુરૂપ હોય છે એટલે કે કેવા એ પોતે રંગીન ગુણધર્મો દ્વારા રંગીન રંગીન દેખાય છે બધા તો આપણે જુદા જુદા રંગ જોઈ લઈએ આપણે જુદા જુદા રંગ જોઈએ છે કયા આયનો કેવા પ્રકારના રંગના છે તો મેં એક શોર્ટ ટ્રીક બનાવી છે બુકની અંદર આખું લિસ્ટ આપેલું છે જરા જોઈ લઈએ પછી આપણે એના લગતા કારણો મૂકીશું બે આ કારણ પૂછાય તો આપણે શું લખવું પહેલું વેનેડિયમના ત્રણ અવસ્થા છે વી પ્લસ ટુ વી પ્લસ ત્રણ અને વી પ્લસ ફોર આ બધા જોશો ને તો બધાની અંદર અયુગમિત ઇલેક્ટ્રોન હશે જ ચેક કરીએ દાખલા તક તમારી પાસે વી પ્લસ ટુ છે તો સ્કેન્ડિયમ ટિટેનિયમ વેનેડિયમ પરમાણુ ક્રમાંક કેટલો થઈ ગયો ત્રેવીસ મેં તમને શીખવાડ્યું છે ત્રેવીસમાંથી બે જાય તો કેટલા રહે એકવીસ તો આ અઢાર તો થઈ ગયા તમારે એકવીસ લાવવા માટે કેટલા ઉમેરવા પડે ફરી ત્રેવીસમાંથી બે જાય તો કેટલા રે એકવીસ અઢાર તો મળી ગયા હવે મારા લાવા જ કેટલા કેટલા લાવા છે મિત્રો એકવીસ તો અઢારમાં કેટલા ઉમેરું ત્રણ અઢારને ત્રણ એકવીસ ગણી લો અઢારને ત્રણ એકવીસ

કયો શબ્દ છે વેનેડિયમ કા જલવા જ એટલે લ એટલે લીલો અને વ વ એટલે 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 વાદળી ફરી જ લ લીલો એટલે વાદળી તો આખું સૂત્ર તમારે થઈ ગયું કયું વેનેડિયમ કા જલવા બરાબર ચલો બીજું લઈ લઈએ આપણે ક્રોમિયમ કા વાજા ક્રોમિયમની બે અવસ્થાઓ છે સીઆર પ્લસ ટુ અને સીઆર પ્લસ ત્રણ કેટલીક વખત આ પ્રમાણે પણ પૂછે તમને ભાઈ સીઆર સીએલ ટુ નો રંગ કયો હોય સીઆર સીએલ ટુ લો તો આપણે ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા શોધવી પડે તો આપણે અગિયારમાં રેડોક્સ પ્રક્રિયામાં સમજ્યા છે સી આર વધતા બે કંશમાં માઇનસ વન બરાબર જીરો સી ઓછા બે બરાબર ઝીરો માટે સી આર બરાબર બે તો ક્રોમિયમની અવસ્થા કેટલી થઈ ગઈ પ્લસ ટુ તો એનો કલર આ પ્રમાણે પણ કોઈ પૂછી શકે એટલે ઓક્સિડેશન અવસ્થા આપણે જાતે સંયોજનમાંથી શોધવી પડે તો સી પ્લસ ટુ કેવો છે વાદળી સી પ્લસ ત્રણ કેવો છે જાંબલી તો સૂત્ર કયું બનાવ્યું આપણે ક્રોમિયમ કા વાજા પેલો વેનેડિયમ કા જલવા બીજું છે ક્રોમિયમ કા વાજા ત્રીજું છે લોખંડની લિપિ લોખંડની બે અવસ્થાઓ છે ફેરસ એફી પ્લસ ટુ જો પાછળ લાગે છે અસ ફેરી ક ઇક જેની પાછળ અસ લાગેની ની અવસ્થા ઓછી હોય આંકડો ઓછો હોય અને ઈક લાગે કેવું કહેવાય વધારે જો અસ પ્લસ ટુ છે ઈક વધારે હોય આ ઓછી હોય આ વધારે હોય બંનેમાં આયુર્વેદ ઇલેક્ટ્રોન છે તો એફી પ્લસ ટુ લીલા રંગનો છે જ્યારે આ કેવો છે પીળા રંગનો પ્રયોગશાળામાં આપણે જોઈ શકીએ ભાઈ એફી પ્લસ ટુ છે તો આપણે એફી ઇ પ્લસ ટુની અવસ્થા ધરાવતું એક સૂત્ર આપું તમને ભાઈ એફ ઇસઓ ફોર છે પ્રશ્ન કોઈ પૂછાય એફ ઇસઓ ફોર તો આપણને ખબર છે આની માઇનસ ટુ કહેવાય આની પ્લસ ટુ કહેવાય તો આ કેવા રંગનો છે આ લીલા રંગનો છે પછી એફ ઇ સીએલ થ્રીની વાત કરી તો ની અવસ્થા કઈ થાય એફી સીએલ થ્રીમાં ચેક કરીએ એફી સીએલ થ્રીમાં ની અવસ્થા આપણને મળે આવી આપણને આવી મળી ગઈ ચેક કરી દઈએ આપણે એફી એલ થ્રી બરાબર એફી વધતા ત્રણ કોષમાં માઇનસ વન બરાબર જીરો ક્લોરીનની કેવી લેવાની માઇનસ વન એફી ઓછા ત્રણ બરાબર ઝીરો તો એફી બરાબર ત્રણ થયા તો એફીની અવસ્થા અહીંયા ત્રણ થઈ ગઈ તો એફી પણ પૂછી શકે અને એફી પ્લસ ત્રણ બંને એક જ વસ્તુ છે બરાબર તો આ મળી ગયો પીળો સૂત્ર કયું આપ્યું મેં લોખંડની લિપિ કમ્પ્લીટ અને છેલ્લું તમને બધાને ગુલાબજાંબુ ભાવતા હોય મને પણ ભાવે છે તો હું લખું છું ભાઈ એમ એન એમ એન એટલે મેંગેનીઝ નામ યાદ રાખીશું મારું મનીષ સર બરાબર એમ એન એમ એન કાં ગુલાબ જાંબુ મનીશસર કાં ગુલાબ જાંબુ ગુલાબ ઘ એટલે કેવો છે ગુલાબી અને જ એટલે જાંબલી સાંભળજો એમ એનની બે અવસ્થાઓ છે એમ પ્લસ ટુ અને એમ એન પ્લસ ત્રણ ગુલાબ ગુલાબી જાંબુ જ એટલે જાંબલી તો મિત્રો જરા આને સ્ક્રીનશોટ કરી દઈએ આપણે આ સૌથી અગત્યનું છે કેટલીક વખત આપણને કલર પૂછે કે આ કયા કલરના કયા રંગના છે આ એનો તો તત્કાળ આપણને ખ્યાલ આવે એના ઉપરથી આવું સંયોજન પણ પૂછી શકે તમને કોઈ દાખલા તરીકે કહે તમને એમ એન એસઓ ફોર કેવું છે એમ એન એસઓ ફોર તો આની માઇનસ ટુ હોય તો આ કેટલી છે આ પ્લસ ટુ તો આ કેવો છે આ ગુલાબી બરાબર છે તો આ પ્રમાણે આપણે કોઈ પણ પદાર્થનો રંગ કેવો છે એ આપણે આના ઉપરથી ખ્યાલ આવે શરત કઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ જ રંગીન હોય જેની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એ રંગવિહીન છે એના કેટલાક ઉદાહરણ આપીએ બરાબર કારણો પણ કેવા પૂછાય કારણો કેવા પૂછાઈ શકે પ્રશ્ન એક આવો મૂકું છું કે ભાઈ મારી પાસે આવું છે ટીઆઈ સીએલ ફોર તમને પ્રશ્ન પૂછ્યો આ રંગીન છે કે રંગવિહીન તો પહેલા તો આપણે શું કરવું પડે એની ઓક્સિડેશન અવસ્થા શોધવી પડે ટીઆઈ વધતા ચાર કોષમાં માઇનસ વન બરાબર ઝીરો તો ટીઆઈ માઇનસ ચાર બરાબર ઝીરો તો ટીઆઈ બરાબર ચાર થયા તો ટીઆઈની આપણે ઓક્સિડેશન અવસ્થા મળે પ્લસ ફોર સ્કેન્ડિયમ ટિટેનિયમ પરમાણુ ક્રમાંક બાવીસ આ બાવીસ બરાબર આ મેં આવું લખી દીધું બાવીસમાંથી ચાર જાય તો કેટલા રહે અઢાર તો અઢાર તો થઈ ગયા તો થ્રીડીમાં તો એક પણ ઇલેક્ટ્રોન નથી તો થ્રીડીમાં ઝીરો ઇલેક્ટ્રોન છે અયુગમિત નથી માટે આપણે જે વાત નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જામાં જે જાય છે એને ડીડી સંક્રાંતિ કહેવાનું એક વાત તમને એને શું કહેવાય ડીડી સંક્રાંતિ કહેવાય શબ્દ કયો વપરાય ડીડી સંક્રાંતિ મેં તમને કહ્યું હતું ને કે નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જામાં જાય છે એ જે સંક્રમણ થયું એને શબ્દ વપરાય છે ડીડી સંક્રાંતિ એટલે કે આની અંદર ન જોવા મળે આની અંદર અયુમિત ઇલેક્ટ્રોન જ નથી અને ઇલેક્ટ્રોન નથી મારે ડીડી સંક્રાંતિનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી મારે આ કેવું કહેવાય પ્રશ્ન પૂછાય તો આ શબ્દ વપરાય રંગ વિલ ટુ તમને કોઈ પૂછ્યું હોય ટીઆઈસીએલ ટુ તો ટીઆઈની અવસ્થા આપણને ખબર પડી ગઈ હવે આ પ્લસ ટુ થઈ ગઈ તો બોલો પ્લસ ટુ એટલે આ બાવીસ બાવીસ માંથી બે હજાર તો વીસ આર્ગોન થ્રીડી આ અઢારો થઈ ગયા ફરી એકવાર બાવીસ માંથી બે હજાર તો વીસ આપણે વીસ લાવવાના છે અઢાર તો છે આ બે હા એની અંદર બે ઇલેક્ટ્રોન છે અયુગમિત અને અયુગમિત ઇલેક્ટ્રોન છે માટે આ કેવું છે રંગીન છે તરત જ ખબર પડે આપણને ખ્યાલ આવે કે ભાઈ આ રંગવિહીન છે અને આ રંગીન છે અયુગમિત ઇલેક્ટ્રોન છે તો રંગીન નથી તો રંગવિહીન વિહીન ચાલો બીજું એક કારણ આપું તમને બીજું એક કારણ મેં તમને આવું આપ્યું એટલે આજનો ટોપિક આપણે રંગીનમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો આપણને આવડી જવો જોઈએ હું એમ કહું ભાઈ સ્કેન્ડિયમ પ્લસ ત્રણ સમજાવો કેવું છે રંગીન છે કે રંગવિહીન તો મેં તમને કહ્યું પરમાણુ ક્રમાંક આવડવો જોઈએ પરમાણુ ક્રમાંક એટલો છે એકવીસ એકવીસમાંથી ત્રણ જાય તો એકવીસમાં ત્રણ જાય તો અઢાર લો એની પાસે એક પણ આયુર્વેદ ઇલેક્ટ્રોન નથી તો થ્રીડી જીરો એમ ખબર ન પડે તો સ્કેન્ડિયમની પરમાણુ પરમાણુ ક્રમાંક એકવીસ છે એને ઇલેક્ટ્રોન વધતા લખી દો આર્ગોન થોરેસ્ટ ટુ થ્રીડી વન થઈ ગયા ગણી લો અઢાર બે વીસ એક એકવીસ કેટલા પ્લસ ત્રણ દૂર કરવાના છે તો બે અહીંયાથી ગયા એક અહીંયાથી ગયો તો થ્રીડી પાછળ કહે ગયો જીરો એક પણ આ યુગમેદ ઇલેક્ટ્રોન નથી એટલે કે અહીંયા શું છે એન બરાબર જીરો છે માટે સ્કેન્ડિયમ પ્લસ ત્રણ જે છે એ કેવો છે રંગ વિહીન છે તો કયા કયા રંગીન છે અને કયા કયા રંગવિહીન છે એ બધી બાબત આને આપણને ખ્યાલ આવે બીજું એક કારણ પૂછાઈ શકે છે વારંવાર તમે થોડો સ વિચારવાનો સમય આપીશ વિડિયોને થોડીવાર વાર પોઝ કરી દેજો એટલે ખબર પડે કે બંને પ્રશ્ન કેટલીક વખત પૂછાય છે કારણ સીયુ સીએલ ટુ રંગીન છે જ્યારે સીયુ ટુ સીએલ ટુ રંગ વિહીન છે સમજાવો આ બે ગુણનું આપણને કારણ પૂછાય તો વિચારો શું કરી શકાય આની અંદર સીયુ ટુ રંગીન છે જ્યારે સીયુ ટુ કેવું છે રંગીહીન તો મેં તમને પહેલાં જ કહ્યું છે કે ઓક્સિડેશન અવસ્થા શોધવાની આની કેટલી હોય સીધી ખબર પડી જાય આપણને આ સીયુ પ્લસ ટુ ચલો આની શોધવી હોય તો બે સીયુ છે બે કોષમાં માઇનસ વન બરાબર ઝીરો બે સીયુ ઓછા ટુ બરાબર ઝીરો બે સીયુ બરાબર બે એક બરાબર પ્લસ વન પ્લસ કહેવાય ક્યુ અને આને કહેવાય ક્યુપ્રિક જે નાનો છે એને અસ લાગે આંકડો મોટો છે એને ઈક પ્રત્યય લાગે ચલો સીયુ પ્લસ વનની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન ગણો સીયુ પ્લસ વન ઓગણત્રીસ ઓગણત્રીસ માંથી એક જાય તો અઠ્યાવીસ થ્રી ડી ટેન છે ટેન નો મતલબ બધા જ યુગ્મિત છે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી માટે આ કેવું કહેવાય રંગ વિહીન છે જયારે આની અંદર સીયુ પ્લસ ટુ ની વાત કરીએ તો સીયુ પ્લસ ટુ ની અંદર ઓગણત્રીસમાંથી બે જાય તો આરગોન થ્રીડી નાઇન છે એનો મતલબ એની અંદર આવ્યો કે લેક્ટ્રોન કેટલા છે એક છે છે તો ખરો ને માટે શું કરશે એની સંક્રાંતિ કરશે અને પોતે કેવું બની જશે રંગીન તો આવી તમારે સમજૂતી સાથે બતાવવું પડે ખ્યાલ આવી ગયું મિત્રો તો આજનો ટોપિક પહેલો કયો હતો આપણે પહેલો ટોપિક કયો સમજીએ આપણે રંગીન આયનોનું નિર્માણ કેવી રીતે થાય છે કયા આયનો રંગીન હોય છે અને કોણ રંગવિહીન હોય છે આટલી બાબત આજે આપણે ટ કરી દીધી હવે સમજીએ છીએ આપણે આંતરાલીય સંયો હવે સમજવું છે આંતરાલીય સંયોજનો મિત્રો આ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યના ટોપિક્સ છે રંગીન આયનો અને બીજો અત્યારે ચાલી રહ્યો છે આંતરાલીય સંયોજનો અથવા એને બીજું કહેવામાં આવે છે બિન તત્વ યોગમિતીય સંયોજનો આ બે શોર્ટ નોટ તરીકે પૂછી શકાય પહેલો પ્રશ્ન એ થાય કે આંતરાલય એટલે શું તો આપણે ઘન અવસ્થાની અંદર સ્ફટિક રચનાની અંદર આંતરાલય શબ્દ સમજાતા આ બધા સંક્રાંતિ ધાતુ તત્વો છે આ પ્રમાણે એના ગોળાઓ આયનો તરીકે કલ્પ્યા છે આપણે એકબીજા સાથે જોડાયેલા છે આયન છે કોઈ પણ હોય શકે મેગેનીઝ છે ટેનિયમ છે વેનેડિયમ છે કોઈ પણ ધાતુ છે આ બધી મેટલ્સ છે કોઈ પણ એક હવે એની અંદર પહેલી બાબત કે આ એકબીજા સાથે જોડાયેલા છે તો આ વચ્ચે જગ્યા દેખાય તમને જોયા આ જે જગ્યા દેખાય છે ને આ જગ્યા આ આ જગ્યા આને આંતરાલય શબ્દ વપરાય કયો શબ્દ વપરાય મિત્રો આંતરાલય પરમાણુઓ એકબીજાની નજીક ગોઠવાયેલા હોય એટલે સંપૂર્ણ ટચો ટચો ના હોય થોડીક જગ્યા રહી જાય અને એ શબ્દમાં એને કહેવામાં આવે છે ગેપ અથવા આંતરાલય શબ્દ વપરાય તો આ અંતરાલયની અંદર કયા અધાતુ પરમાણુ એની સાથે બંધ બનાવે છે આ તો બધા ધાતુ તત્વો છે એમની પાસે ઇલેક્ટ્રોન પણ છે મુક્ત ઇલેક્ટ્રોન છે બરાબર હવે શું કરે છે આ કયા અધાતુ તત્વો તો આ ચાર જણા હાઇડ્રોજન નાઇટ્રોજન બોરોન અને કાર્બન આ ચાર અધાતુ તત્વો છે મેં સૂત્ર યાદ રાખ્યું છે ચાર માટે હ એટલે હિંમતનગર ન એટલે નગર હી એટલે હિંમત આટલું યાદ રાખો તો ખબર પડે હિંમત નગર એક બેંક છે હિંમતનગર અથવા હિંમતનગર નાગરિક બેંક એચ એટલે હાઇડ્રોજન નાગરિક એટલે નાઇટ્રોજન બેંક એટલે બોરોન અને ક એટલે કાર્બન આ બધા અધાતુ તત્વો છે અધાતુ તત્વો શું કરે ઇલેક્ટ્રોન સ્વીકાર કરે તો આ બધા જે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે આની અંદર ગોઠવાય છે એની પાસે ઇલેક્ટ્રોન લઈ લે છે અને એની સાથે બંધ બનાવે છે કયો બંધ બનાવે છે આયની ના આયની પણ બંધ બનાવતા નથી સહસંયોજક બંધ પણ બનાવતા નથી બરાબર છે સંયોજનો છે એટલે કે એમની પાસે ચોક્કસ પ્રમાણ નથી ચોક્કસ પ્રમાણ એટલે કે દાખલા તરીકે આ વેનિડિયમ હાઇડ્રોજન સાથે જોડાય છે તો હાઇડ્રોજન એ પૂર્ણાંક સંખ્યા નથી અર્ધુર જ જોડાય છે કારણ કે અહીંયા આ ત્રણ જણા વચ્ચે થોડીક જગ્યા છે તો બધાના ભાગમાં હાઇડ્રોજન થોડો થોડો આવે છે નાઇટ્રોજન થોડો થોડો આવે છે તો અપૂર્ણાંકની સંખ્યામાં આવે છે બરાબર તો એનું પ્રમાણ ચોક્કસ નથી એ વખતે સંયોજનોની ચોક્કસ ઓક્સિડેશન અવસ્થાઓ પણ જોવા ના મળે આ એમ ફોર એન છે તો ચાર એમ એનના પ્રમાણો વચ્ચે એક નાઇટ્રોજન જોડાયેલો છે તો એમએનની ચોક્કસ અવસ્થાની અંદર ના પણ મળે તો આ પ્રમાણે આ જે પ્રમાણ છે જે અનિશ્ચિત પ્રમાણ છે ચોક્કસ પ્રમાણ નથી દાખલા કે એક જેમ બે બે જેમ ત્રણ એવું કોઈ ચોક્કસ પ્રમાણ નથી તો આવા ચોક્કસ પ્રમાણ ન હોય એના શબ્દ કયો વપરાય

સહસંયોજક બિન સંયોજનો બનાવ્યા છે અને ઉદાહરણ મિત્રો તમારે ખાસ યાદ રાખવાના છે પ્રશ્ન એ થાય શા માટે સંયોજનો કારણ કે કેટલીક ઇન્ડસ્ટ્રીની અંદર દાખલા તરીકે પેલા મોટા મોટા તમે મશીનો જોયા છે સતત એકબીજા સાથે ઘસાય છે આમ એકબીજા સાથે અડી અડીને ઘસાતા હોય ઘસાય એટલે તો ઘસાય એટલે શું થાય એની એની સખતાઈ ઓછી હોય દાખલા તરીકે પ્યોર તમે ધાતુ લીધી હોય પ્યોર ધાતુ એકલી લોખંડ તો ઘસાઈ જાય તો એ ના ચાલે એની સખતાઈ વધારવા માટે એની સાથે બોરન જોડાયો એની સાથે દાખલા કે નાઇટ્રોજન જોડાયું તો સખત બની જાય છે અને સખત બનવાથી એ મોટા મોટા જે વ્હીલ છે આંતરાલીય સંયોજનો જે બને છે એ લાંબો સમય સુધી ચાલે છે બરાબર એની સખતાઈ વધે છે બીજું એની કાટ લાગવાની ક્રિયા એટલે કે રાસાયણિક રીતે પોતે નિષ્ક્રિય થઈ જાય છે એટલે કેટલી વખત બહાર પડી રહ્યા હોય અથવા કોઈ પાણી લાગેલું હોય ભેજ લાગેલો હોય તો તમને કાટ પણ લાગતા નથી એટલે કે રાસાયણિક રીતે કેવા છે પોતે નિષ્ક્રિય છે સતત એકબીજાના સંપર્કમાં આવે એટલે ગરમ પણ થાય અને ગરમ થાય તો એના ગલન બિંદુ જો ઓછા હોય પ્યોર ધાતુ લીધી હોય પ્યોર ધાતુ તો પીગળી જાય ભાઈ તો ગલન બિંદુ પણ ઊંચા થઈ જાય ક્યારે જ્યારે અંતરાલીય સંયોજનો બને છે ત્યારે ગલન બિંદુ પણ કેવા થઈ જાય સૌથી વધી જાય છે એટલે કે એ પીગળતા નથી તો એક સખતય વધે છે રાસાયણિક રીતે પોતે કેવા થઈ જાય છે નિષ્ક્રિય તો એની લાક્ષણિકતા લાક્ષણિકતા કહેવાય ને તો ચાર લાક્ષણિકતાઓ યાદ રાખવાની છે તેઓ ઊંચા ગલન બિંદુ ધરાવે છે પહેલો પોઈન્ટ લખવાનું આ છે આપણે વધુ સખત બને છે કેટલાક બોરાઈડ સંયોજનો બોરોન સાથે જોડાય છે ને એ બોરાઈડ બનાવે છે અને એ બોરાઈડ તો કહે છે કઠિનતામાં હીરા જેવા હોય છે હીરો કઠિન છે તો એના જેવી સખતાઈ ધરાવે છે તેઓ ધાત્વીય વાહકતા જાળવી રાખે છે એની અંદર ઇલેક્ટ્રોન છે કે એ ધાતુનું વહન તો કરી શકે છે અવાહક નથી બની જતા એટલે કે ધાત્વીય વાહકતા જાળવી રાખે છે અને તેઓ રાસાયણિક રીતે કેવા છે નિષ્ક્રિય છે એટલે કોઈની સાથે રાસાયણિક પ્રક્રિયા કરી શકતા નથી તો મિત્રો આ થઈ ગયા શું થઈ ગયા બધા સંયોજનો ખ્યાલ મિત્રો તો કરી ફટાફટ આપણે સંયોજનોનો તો આ બાબત સંયોજનો તમારે યાદ રાખવાની છે આટલા સ્ક્રીનશોટ કરો તો આજે આપણે બે પ્રશ્નો કર્યા એક રંગીન આયનો અને બીજી કઈ બાબત કરી આપણે આંતરાલીય સંયોજનો બંને તૈયાર કરી દેજો ઓકે મિત્રો તો આપણે મળીશું આવતીકાલે વિડીયો ગમે હોય તને લાઇક કરજો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરજો બાય